नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી, વિષય ગુજરાતી વર્ણ પરિચય, ભાગ બે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પાના નંબર 26 ઉપર. અને કાનો અને એક માત્ર ઓ, ઓ ઉપરથી કયા શબ્દ થાય? ઓ જા ર. વિદ્યાર્થી મિત્રો, ઓ થી લગતા આપણને અહીં નીચે અમુક શબ્દો આપ્યા છે અને ચિત્રો પણ આપ્યા છે. તો પહેલો ચિત્ર શું છે? કો ટ. આગળ જોઈએ તો ઢો લ, પા વ ડો. આગળનું ચિત્ર જોઈએ તો ખા ટ લો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કાનો અને એક માત્રાવાળો કક્કો લખવાનો છે. તો અહીંયા જોઈએ અક્ષરો વાંચો અને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બોલતા જઈશું અને કાનો અને એક માત્રાવાળો કક્કો લખીશું. કને કાનો અને એક માત્રા કો, ખને કાનો અને એક માત્રા ખો, ગને કાનો અને એક માત્રા ગો, ઘને કાનો અને એક માત્રા ઘો, ચને કાનો અને એક માત્રા ચો, છને કાનો અને એક માત્રા છો, જને કાનો અને એક માત્રા જો, જને કાનો અને એક માત્રા જો, ટને કાનો અને એક માત્રા ટો, ઠને કાનો અને એક માત્રા ઠો, ડને કાનો અને એક માત્રા ડો. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે તમારે નીચેની બે લાઇનમાં પણ લખવાનું છે. આગળ જોઈએ તો ઢને કાનો અને એક માત્રા ઢો, અળને કાનો અને એક માત્રા અળો, તને કાનો અને એક માત્રા તો, થને કાનો અને એક માત્રા થો, દને કાનો અને એક માત્રા દો, ધને કાનો અને એક માત્રા ધો, નને કાનો અને એક માત્રા નો, પને કાનો અને એક માત્રા પો, ફને કાનો અને એક માત્રા ફો, બને કાનો અને એક માત્રા બો, ભને કાનો અને એક માત્રા ભો. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે તમારે આ નીચેની બે લાઈનો પર લખવાનું છે. આગળ જોઈએ તો મને કાનો અને એક માત્રા મો, યને કાનો અને એક માત્રા યો, રને કાનો અને એક માત્રા રો, લને કાનો અને એક માત્રા લો, વને કાનો અને એક માત્રા વો, સને કાનો અને એક માત્રા સો, સને કાનો અને એક માત્રા સો, સને કાનો અને એક માત્રા સો, હને કાનો અને એક માત્રા હો, અળને કાનો અને એક માત્રા અળો. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે તમારે નીચેની લાઇનમાં પણ લખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, અક્ષરો વાંચો અને લખો. જે પ્રમાણે આપણે કાનો અને એક માત્રાવાળો કક્કો આગળ લખ્યો, એ જ પ્રમાણે તમારે અહીંયા પણ લખવાનો છે. આગળ જોઈએ પાના નંબર 28. વાંચો, શીખો અને
लखो। विद्यार्थी मित्रों अहीं आपणने अमुक शब्दों आप्या छे जे आपणे वाँचवाना छे, टपका टपका जोड़ीने लखवाना छे अने एनी नीचेनी बे लीटीओमां पण लखवानुं छे। तो चलो विद्यार्थी मित्रों लखीशुं ने, तो जो डो। तो अहीं आपणने जे रीते टपका टपका बताव्या छे ए आपणे जोड़ता जईए, लखता जईशुं। जो डो एज रीते तमारे नीचेनी लाइनमां पण लखवानुं छे। जो डो अहीं शुं छे, डा यो। तो अहीं पण लखवानुं छे डा यो। अहीं आगळ जोईए तो धो को, एज प्रमाणे नीचेनी लाइनमां पण लखवानुं छे धो को। विद्यार्थी मित्रों एज प्रमाणे तमारे अहीं नीचेनी लाइनमां पण त्रीजी वखत पण लखवानुं છે। આગળ જોઈએ તો હો લો, અહીંયા નીચેની લાઈનમાં પણ લખવાનું છે હો લો। અહીંયા શું છે, તા રો, એ પ્રમાણે નીચેની લાઈનમાં લખવાનું છે તા રો। આગળ શબ્દ જોઈએ તો ટો પ લો, એ જ પ્રમાણે નીચે પણ લખવાનું છે ટો પ લો। અહીંયા નીચે ત્રીજી લાઈનમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે ટો ડ લો। આગળ લખીશું ટો ડ લો। આગળ જોઈએ તો ક લ સો, એ જ પ્રમાણે નીચેની લાઈનમાં પણ લખીશું કો લ સો। આગળનો શબ્દ જોઈએ મો ગ રો, મો ગ રો। આગળનો શબ્દ જોઈએ રો ટ લો, એ જ પ્રમાણે નીચેની લીટીમાં પણ લખવાનું છે રો ટ લો। આગળ શબ્દ જોઈએ ધો ર અણ, એ પ્રમાણે એની નીચેની લાઈનમાં લખીશું ધો ર અણ। આગળ જોઈએ તો ચનેકાનો ચા ક ડો, ચા ક ડો। આગળ શબ્દ જોઈએ ભો જ ન, ભો જ ન। આગળ જોઈએ તો મો ટ ર, મો ટ ર। નો ક ર, તો નો ક ર। જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણા અહીંયા શબ્દો લખવાના છે। આગળ જોઈએ તો વાંચો અને લખો। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને વાક્યો લખેલા છે જે આપણે અહીંયા બાજુમાં લખવાના છે, તો આપણે વાંચતા જઈશું અને બાજુમાં વાક્યો લખતા જઈશું। મોટો છોકરો બેઠો છે, તો વિદ્યાર્થી મિત્રો એની સામે આપણે અહીંયા લખવાનું છે મોટો છોકરો બેઠો છે। જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જે વાક્ય લખેલું છે એની સામે તમારે વાક્ય લખવાનું છે। આગળ જોઈએ તો નોકર ઓરડો વાળે છે, તો અહીંયા લખીશું નોકર
ઓરડો વાળે છે. આગળનું વાક્ય જોઈએ. દડો ગોળ હોય છે, તો એની સામે આપણે લખીશું દડો ગોળ હોય છે. આગળનું વાક્ય જોઈએ. મોના ચોપડી મૂકે છે, તો એની સામે આપણે લખીશું મોના ચોપડી મૂકે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે અહીંયા શબ્દો અને વાક્યો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે આગળના પેજમાં શબ્દો અને વાક્યો લખ્યા છે, એ જ પ્રમાણે તમારે આ પેજમાં પણ પાના નંબર 29 ઉપર શબ્દો અને વાક્યો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે પાના નંબર 26 અને પાના નંબર 28. જે કાનો અને એક માત્રાવાળો કક્કો આપણે જોયો, અને આ બાજુ પાના નંબર 28 ઉપર શબ્દો અને વાક્યો જે તમારી નોટબુકમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.